બનાસકાંઠાના થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને ભાજપ કોંગ્રેસ પક્ષના નેતાઓ ટિકિટ માટે મથી રહ્યા છે, તો બીજી તરફ નાગલા, દોડગામ, મોરખિયા જેવા ગામોમાં છેલ્લા 4 મહિનાથી ખેતરોમાં તેમજ ગામની બાજુમાં વરસાદી પાણી ભરેલું પડ્યું છે અને જેનાથી રોગચાળો ફેલાય છે. ગુજરાતની ભાજપ સરકારની વિકાસની વાતોની વરવી વાસ્તવિકતા થરાદના ગામડાઓમાં જોવા મળી રહી છે. સરકારના ચૂંટણી વખતના વાયદાથી પ્રજા ભોળવાઈ જાય છે, પરંતુ ઘણીવાર સમસ્યાઓને લઈ લોકો હેરાન પરેશાન થાય છે. સરકારી તંત્ર આંખ આડા કાન કરી દેશે. બનાસકાંઠામાં હાલ નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત છે અને પ્રજા હાલાકી ભોગવી રહી છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ થતા નાગલા, દોડગામ, મોરખિયા ગામમાં વરસાદી પાણી ભરાયા હતા. જે પાણી છેલ્લા 3 મહિનાથી ભરેલા રહેતા ગામમાં રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ વિસ્તારમાં જવા માટેના રોડ ઉપર હજુ સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકોને જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી પાણીનો નિકાલ કરવામાં તંત્ર ઊણું ઉતર્યું છે. ત્યારે હવે જ્યારે થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આ વિસ્તારના ગામડાઓના લોકો આ ચૂંટણીમાં મોટો ફરક સત્તાધારી પક્ષને પડી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. આ નાગલા જવાનો મેઇન રસ્તો છે, નાગલા, દોડગામ, મોરિખા, તે પાણી ભરાઈ ગયું ખાસા મહિનાથી. ચાર જ્યાં જેવો ચોમાસું ચાલુ છે ત્યાંથી આ સાધન આવવાથી કેટલી મુશ્કેલીઓ છે, કોઈ જવા આવવામાં મુશ્કેલી પડે છે. અને અને ખાસ ટાઈમથી કોઈ નેતાઓ બીજા કોઈ આને કોઈ રજૂઆત બીજી કરે, પણ કોઈ આનો આવીને કોઈ નિકાલ કરતા નથી. ગોમવાળા જાતે વિચારીને પાણી કાઢવાનો વિચાર કરે છે. અને પેલી આ કોઈ કે લંગર વીજળી ડીપીને ઉડી જાય તો કોઈ પાણીમાં જઈને ચડાવવા પડે છે, એટલે વીજળી ખૂબ મુશ્કેલી પડે છે. મારું નામ ઠાકોર પ્રકાશભાઈ. શરૂઆતનો વરસાદ થયો જ્યારે ત્યારથી કરીને પાણી ભરેલું છે અને અત્યાર સુધી સતત પાણી વધે જાય છે. કોઈ સરકાર દ્વારા કોઈ આના પગલાં લેવાણી નથી અત્યાર સુધીમાં. તંત્ર દ્વારા કોઈ પાણી કાઢવાની કામગીરી કોઈ હાથ ધરાઈ અત્યાર સુધીમાં? સર, જોયું નથી પાણી કાઢવાની કામગીરીમાં. તો કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? મુશ્કેલી તો સર, પાછળ કપડાં બેઠવા સામાન ન હોય તો પણ પલળી જાય છે અને પાછળ અમારા બી કપડાં પલળી જાય છે અને મુશ્કેલી ઘણી પડે છે. જો બાઇક પડી જાય તો પણ પાછળની વ્યક્તિને પણ જો વહી ન હોય તો પડી જાય તો હેરાન થઈ જાય છે. અને ઘણી બધી બીક આવે છે કે જો અત્યારે કોઈ નવા લોકો અહીં નીકળતા હોય તો પાણીમાં જતા પણ ગભરાય છે કે શું કોઈ ખાડો હશે કે શું કઈ હશે. બચારા ઊભા હોય છે અને પાછા વરે એમ કે અમારા જેવા માણસો આવે તો અમારી સાથે સાથે બી ચાલે છે. પેટા ચૂંટણીને લઈને અત્યારે કોઈ નેતા આવ્યા હોય, કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કોઈ થઈ હોય અત્યારે ચૂંટણીનો માહોલ? અત્યારે સુધી ચૂંટણીને લઈને તો કોઈ નેતા આવ્યા નથી કે કોઈ કામગીરી કરી નથી, અને છતાં પણ હજી તો વાતો ચાલે છે. ભાજપને કોંગ્રેસ સરકારો વાતો ચલાવે છે કે ભાઈ કોને ઉમેદવારી નોંધાવીને શું કરવું ને આ ના ને એવું બધું ચાલે છે, પણ આ પાણીનો તો કોઈ નિકાલ કરતું નથી. પરમાર અમૃતભાઈ નારાયણભાઈ, દોડગામ. થરાદ પેટા ચૂંટણીમાં સ્થાનિક સમસ્યાઓના મુદ્દો મહત્વનો રહેશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. સિંચાઈના લગતા મુદ્દા હોય કે આરોગ્ય રોજગારીના મુદ્દા હોય, લોકો જે સમસ્યાઓથી પરેશાન છે તેનો રોષ લોકો મતદાન કરીને ઠાલવે તેવું દેખાઈ રહ્યું છે. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.